એ વૈદ્યા અમી ટ્રેન મે ચીનો મોટું ઘણું આડું આવતું હોય ને મીમાન્યું આવી હતી બે અમારા દેહિયા ભાવના છે ને બધાયના નામ છે અલગ અલગ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની હાડા સો થઈ ગયા. હું ઉઠી 5:30 વાગ્યાની હતી. સાહેબ કરે લીધી, એક ભીંડ ધોવા લીધી, બીજો બે ભીંડ હું ધોવાની હજે હે, વાહિંદા કરવાના હે, રોટલી બનાવવાની હે, બધું કરવાનું હે. જરી જરી અંજવાર મેં થતું આવે. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નિરીમે રાખે. હવાર થઈ ગયું, રાબે તમે જેમ કામ ચાલુ કરી દઈએ. આજ છે ને તકલીફમાં એવું છે કે આજે હું ને દોસ્ત ને માયા ત્રણે જ છે ઘેર, બાકી બધા લગ્ન કરવા નીકળે ગયા. મારા માં મારા બાપો ભાઈ ને રમીલા હતા, એ તો વહેલા વ્યા ગયા હતા મિલન ને ત્રણે. એ વૈધા અમી ત્રણ તે દોસ્ત માયા ને ખવડાવે ને મારી ડ્યુટી છે ઢોર પાણી કરવાની. જોકે કર્યા કરક કરક, બહુ ને જ કરતો. આજ આખું મારા માથે છે ઢોર પાણીનું ને નાખવા નીરવાનું ને બધું, તો કર નાખીએ ઢોર પાણી. મારે આજે થોડું કામ બાકી રહ્યું. આજ હું હે ને એકલી છે, ઉઠી હતી વહેલી ઘણી હે, 5:30 વાગે ઉઠી હતી, પણ એકલી ઉતી ને હતી. સાહ ને રોટલિયું ને ત્રણ ભીહું ની દોયું ને વાહિંદા ને પાડડા ને પીવરાવું ને થામ ને હંજવાડ્યું ને મેં ઝીણું મોટું ઘણું આડનું આવતું હોય ને એ મોડી પરવારી. આજ જરા માયાને ખવરાવી લીધું આખડી, એની આજ ઉઠે ને સાદું જ ન પીતા. એની મોકો હાઈસું નકર ઉઠે ને સાદું જ પીએ લઈએ ને તો મોડે રૂ ખવરાવીએ તે હાલે કે મારા સાદું જ નથી પીવાનું, મારે ખાવું હોય. પાણી પીધું ઈ કે હું ઈ કે તો ઈ કે મલક કામ કરવા લાગા હે કે તીમે પોદરા કાઢે ઓટાણે પીહું ને હે. હા માર ફુઈ ને રમીલા ને તબે ત્રણ ચાર દીથિયા ના ગાંધી વિવાહ કરવા તો તમને ખબર જ છે. માર ફુઈ ને કાલુ ના નીકળે ગાંધી, એ આજ બધા ભાગે આવી હાજી. આજ નો દી હાજુ થી તાણ પડીએ જરા. એમાં તાણ માં કઈ બીજો વાંધો ન આવે, પણ નેવરા ન થાય. આખો દી ચાલુ ને ચાલુ રહેવું પડે, બે હું બેહવાન વેત ન આવે. જો માર માયા બિન પોદરા વારે એ મદદ કરે, કાક લેફીણા કર નાખે ને કાક હમું કર નાખે. અમારે મીમાન્યું આવી હતી બે આગળ હનુમાનગઢ થી. હા મારા ફુઈ ને દીકરા ને વહુ. હા ફુઈ ને દીકરા ને ઘેર થી, મોટા ને ઘેર થી ને ઝીણકા ને ઘેર થી. હા એ બે આવી હતી, તમે બેઠા હતા પછી આકડી ગયું. હા ને અમારે કાયમી સડવું કાયમી સડવું ધીરે ધીરે. હા ભીહું નું કરવાનું છે ઢોર નું, એટલે ભીહું જ છે વધારે, એક જ છે બરત, એટલે ભીહું નું જ કરવાનું કેવાય. પાણી કરવાનું નાખવું ને વાટવું ને કરવાનું છે ને, વાટવા જવાનું છે, જવા મકાઈ વાટવી ને જવાય રહે થી ઈ ભરવી ઈ કર લઈએ. તા આકડી હાઈ થઈ જાય કે દી આ તેમ વાર લાગે પપ્પા કઈ વાર ન લાગે. તા હાલે ધંધે સડે જાય, હાલે હું સડે જાય. તું ફેરવે દે, તું કઈ કાયમ ફેરવતો. બે આજ હવારી ફેરવે દીધી કે નહીં, આજની જ વાત છે ને, પછી
હલ તો એવું છે ને, કીધું કે નો તમને આંબા દેખાડું દેખાડું કરતો હતો, અમારા દેહી આંબા કેસર તો દેખાડવાના હોય ને, એવું બધું કઈ કેસર માં નો દેહી દેખાડું દેખાડું કરતો હતો. આજ જરાક ટાઈમ છે, કેસર ઘણા બધા છે, કેસર આ 10 છે, પણ એના કોઈને નામ ને. હા, અમારા દેહી આંબાના છે ને બધા એના નામ છે અલગ અલગ. આ તો જે થોડા છે પણ બહુ મલક હતા. હું તો આટો દેવા આવતી ને દેતું તો બહુ હતા. એ તો અર્ધાના જ મળી નામ ને તાવડતા. હા, એ છે ને અમુક કઈક વાવાઝોડામાં પડે ગા અને કઈક કાઢ નાખ્યા થોડાક ખેતરમાં નડતા નહીં. મેં કહ્યું મારે દેહી આંબા જાજા આવતા, અટાણા દેવ થોડાક જ રહ્યા. હાલો તમને દેખાડા બધા. હાલો તો શરૂઆત કરીએ અમારા ઘરના ફરિયામાંથી. તો ફરિયામાં જ છે આ દેહી આંબો મોટો બધો. મણ્યા છે ને આંબા, કેદું ના હે નહીં, મણે હા ભરતું નથી. ખાને આ છે બદામ પાહે ને આંબો. આંબાનું નામ અહીં તો અમે ફરિયા વારો જ કહીએ, કઈ બીજું કઈ નામ નથી રાખવાનું. આનું ખાલી ફરિયા વારો નામ છે. અને આની કેરી છે ને પાકે ને એટલી એવડી કેરી થાય, એવડી કઈક થાય, બહુ મોટી ન થાય, પાકે એટલી રાતી ને પીરી કેરી થાય અને મીઠીની ભારી થાય. જો કે કેસર કરતા દેહીમાં છે ને એવું હોય કે કેરી આંબો બદલે એટલી કેરીનો સ્વાદ બદલે જાય. અને આ આંબો હે ને આ બહુ મોટો હોય અમારો આંબો. આ આંબો હે ને કરે છે અમારે મેળીને, કરે જૂની મેળીને કરે છે. આ આંબો બહુ સૌથી મોટો છે ને. આ છે ને આઈનો ને આતાનો આંબો તો રાખેલું તો આ બેહતા ભાઈ જ્યાં જગ્યા ઉતી બેહવાની આઈની ને આતાની અમારે. ને આ આંબાનું નામ છે ને બાટલી છે. આની કેરી છે ને બાટલી જેવી થાય, અહીં જબરીની જાય એવડી અથેરી જેવડી કેરી થાય, લાંબી લાંબી મોટી. એટલે ઈ ઉપર છે એનું નામ બાટલી રાખ્યું. બહુ મોટી કેરી થાય. આ કિલ્લામાં બે કેરીઓમાં તો કિલો થઈ જાય જ્યાં આંબાની કેરીની. આવે તો થાય એવું છે ને, આવે હોસા એ એને ઉંમરે થઈ જરાક મોટા થઈ ગયા, બીજું કઈ નહીં. અને આ એના પછીનો આંબો હોય પાસે જ છે એને, એનું નામ છે વેકલી. આંબાના આંબો છે વેકલી. આમાં છે ને ઝીણક્યું કેરીયું થાય, બહુ મોટી નથી થતી, માપી માપી થાય. પા છે ને ખાટી મીઠી થાય, પાકે તારે ખાટી મીઠી થાય. અને આની એમ કેરી એવડી કે થાય પણ વાહેથી પસવાડે ઢાંઢેથી છે ને સાંસવાળી કેરી થાય, એટલે વકડી થાય. એટલે એનું નામ વેકલી રાખ્યું. અને પાકે એટલે આણી કેરી પણ થઈ જાય રાતી, મોહીથી મોહીથી એકદમ રાતી કેરી થાય આણી આંબાની. અરે આ કોરાથી આ ટાઈપના દેખાય. અને એ ઓલી કોરા જો વાં છે ને એ આ બધા કેસર હે આ દહક છે. અને પછી આ કેસર નવા વાવ્યા છે આંબા કટકીમાં. અને જો આથી ચાલુ કરીએ ને તો જે આ આંબો છે ને પેલો, જે આ આંબો છે ને આ છે આંબરી. અમે આંબરી કહીએ પણ આનો પ્રકાર આ દેહી આંબરી છે. નકર અટાણાની એક આમ્રપાલી કરીને એક વક્કલ આવે કેસર આંબામાં, કે તમે બગીચા લેવા જાઓ ને તો એને ઓલી આવે વકલ, એ આમ્રપાલી આ આમરી. અને પછી એને પાસે છે આ છે નામ કઈ રીતના રાખ્યા હોય ને એ મને જે હજે સુધી ખબર નથી. આણી કેરી છે ને, આણી કેરી પર પાકે એટલી પીરી ને રાતી થાય. એણી કેરી પર જેણી કેવડી એવડી થાય, બહુ મોટી ન થાય તો મીઠીની બહુ હોય. અને જે આણી કેરી છે ને જે આ છે આંબાનું નામ છે દેવનાથ. દેવનાથ કઈ નામ રાખ્યું હોય ને એ ખબર નથી મને. આણી કેરી એવડી મોટી થાય અને ગોળ ટાઈપની થાય અને અંદરથી છે ને સફેદ કેરી નીકળે પાકે, એટલે કાશી હોય ત્યારે સફેદ હોય બધાની. અને હે ને જાડી સાયલ એકદમ થાય ને સાયલ થાય મીઠીની એકદમ. જો કે કેરી જ આખી મીઠી નહીં થાય. આમાં જે છે ને અવાર એટલો બધો કંઈ આવ્યો ને, જા જા છે થોડાકમાં આ એટલામાં આવ્યો મોર અને ફરીતો થોડાકમાં આવ્યો, બાકી આખો આંબો ને જ ફીટ્યો છે. પછી આણે પાસે ઉતા બે આંબા ઉતા, આણે પાસે એક દોરડાવાળો અને એક ઉતો એલી કોરા લાડવો. એણી કેરી લાડવા જેવી થતી, એણે હજે કઈ ઢેણી જાજો ટાઈમ નથી થયો, એ પછી હુકાઈ જતા હુકાઈ ગયા ને હું તો એમાં કેરી આવતી નહીં, તે પછી કાઢ નાખ્યા એટલું બધું નહોતું. અને જે આ પેલો આંબો છે ને આ એ હઈ આ છે મધ્યો. મધ્યો એટલે નામ રાખ્યા એ પ્રમાણે આની કેરી છે ને એવી થાય કે પાકે ને એટલી લીલી ને લીલી જ રહી, આમાં કલર ન ફેરી આંબાની કેરીને. એ કલર લીલો ને લીલો જરાક એક પીરો થાય. અને એ કેરી એવી મીઠી હોય ને કે પાકલ હાંખ હોય ને આમાં આંબામાં ટીંગાતી હોય ને, એટલે પાકલ કેરીમાં તમને ખબર પડે જાય કે એમાં હે ને મધની માખી ઘૂમરા મારતી હોય પાહે પાહે, એ ઠોલતી હોય ને ખાતી હોય, એટલે સમજે લેવાનું કેરી પાકે ગઈ, એટલે એને મધ્યો પડી. અને એના પાસે આ સેલો આંબો આ લાઈનમાં આણે છે ને તાળીવાળો કે જ્યાં ખૂણો છે ને જ્યાં આ તાળી ઉતી તાળી ઉતી બે જ્યાં
બે તાળી જેવું થયું ને તે પાસે છે આંબો, એને અડનથી તાળી વારો જ કહેતા એને, નકર કેરીઓ થાય અથેરી જેવડી લાંબી લાંબી કેરી થાય, અને આણો સુગંધ એકદમ આવે આ કેરીનો. જોકે દેહી આંબાની કેરીનો બધી નો સુગંધ આવે, આણો બહુ આવે. એક તાળી વાળો કિયાણી અને લંબુડી હોય કીએ, આની કેરીઓ થાય બહુ લાંબી લાંબી થાય, જાડિયું બહુ ન થાય, લાંબી લાંબી એકદમ થાય. આ એટલા દેહી છે, આહાર છે ને આખે આખી આહાર છે, આથી શરૂઆત થાય વીસમાં બે પાછા ઓલા બે, ન્યાથી છે ઠેરંગ ત્રણ આંબા પાછા આગળ ઉતા. ઈ આંબા બે આંબા વાવાઝોડામાં પડે ગયા અને બે આંબા કાઢ નાખ્યા ખેતરમાં નડતા જાતી, અને જા આ બાટલી, જા આ બાટલી ને વૈકલી, વૈકલી ને બાટલીને ઓલી કોરા આંબા ઉતા સો હાથ પાછા. ઈ હાર વારી ઉતા ઈણા નામે ઉતા, એકનું નામ સાંસળી ઉતું, એકનું નામ લુંબીઓ ઉતું, એક સરિયારો, પછી જમાદાર, પોલીસ. અમારા આંબામાં જમાદાર ને પોલીસ ઉતાવે, જોવેલી કોને પડખે ઉતા, એની કેરીઓ હાવ ઝીણી ઝીણી એવડી એવડી જ થતી. અને એ આંબામાં પાક પડે ને એટલી ફીટ એક મહિનો કેરી હાલતી, પાક પડે એટલે એક મહિનો કેરી હાલે ને એટલું કેરીમાં આવતી, હાવ પછી સુવાણી એવડી એવડી જ આવતી, મીઠી ની ભારી હતી આથી. અને બીજા જો વાંસ, એક જો વાંરિયા ખેતરને હેઠે બે ત્રણ છે, બાકી બીજા બધા દેહી કાઢ નહીં. કાજા આ છે ને આ આંબો, આ આંબો છે એ છે બાટલો, આ બાટલો, અને આ એને પાસે છે જમાદાર છે, એ હજી એક રોપડો રેગો હીવો, એટલે હા એના જેવી કેરી નથી થતી, પણ થોડોક ફેરવારી થાય. આ દેહી બે કજે છે ઓલી કોરા વેકરાને કાંઠે છે, હજી બે ત્રણ દેવનાથના રોપડા છે, એટલા આંબા અમારે દેહી છે. તો આવું તો અમારે દેહી આંબાનો ઝીણકો કંઈક પરિચય. હજી વીસમાં વીસમાં કેરીઓને પાક છે ને એટલે અમે દેખાડતા રહ્યું, હજી ત્યાં મોર આવ્યો કેરીઓ હજી જલાણ્યું ને કોક કોક ઓલી થઈ, હજી કાંઉ કહેવાય હજી ખોકટી, ખોકટી કહેવાય, હા ખોકટી છે ને, હજી જરા જરા ખાકટી, ખાકટી ને ખોકટી ને ઘણું કહેવાય, એ જે જરા જરા જેવડ્યું થયું, એ જલાશે જે મોટી થશે એટલે દેખાડતા રહ્યું.